હું તમને એમ કહું છું કે થોડાક જલ્દી પગ ઉપાડો, નકર આમ ને આમ તો આપણે રક્ષાબંધન ને દાડી નહીં પોસી. સાચી વાત છે તારી, પણ હું કરું? આ છેલ્લા બે દાડાથી થોડીક તબિયત નરમ ગરમ રહે છે, આખું શરીર તૂટે છે અને થોડોક તાવ હોય ને ઝીણો ઝીણો એવું લાગે છે મને તો. તીએ તમે કઈક દવા લઈ લીધી હોત તો આમ નમ કેમ હાલ છે? એમ તો મેં મેડિકલથી દવા લીધી છે, પણ હા કે ફેર હોય ને એવું કઈ લાગતું નથી. એવું થાય છે કે હાલવું જ નથી, અહીંયા ને બે જાવ ને એવું મન થાય છે. હવે અહીંયા ક્યાંય તો વિહામો ખવાય એવું નથી, હાલવા કરતા ઘડીક વાર ઊભા રહી તો થાય. ઊભે ઊભે થોડો મેળ આવશે, જો તને વાંધો ન હોય તો અહીંયા ઘડીક બે જાય ને. હા તેન્યા, એમાં શું છે, આપણે તો આમાં જ મોટા થયા છે, તે અહીંયા બે જાય. સમજાતું નથી કે હું શું કરું, પણ એ હું એમ કહું છું કે બે જાઉં તો કેટલોય વખત વયો જાય, આમ થોડીક હિંમત રાખીને હાલવા માંડો ને તો આપણે ટાણા હાર પહોંચી તો જાય. હા તારી હંધી વાત હશે કે જો હિંમત રાખું ને તો ટાણા હાર આપણે પોગી જાય, પણ એમાં એવું છે ને કે હા પગ મારો ઉપડતો જ નથી, પગને હું ઢહળતો હોય ને એવું લાગે છે, કારણ કે આમ અંદરથી સારું જ નથી લાગતું ને. એક કામ કરો, તમારી બેનને યાદ કરો, તમને તમારી બેનને મળવાનો કેટલો હરખ છે, અને એ બિચારી કેટલા વર્ષથી તમને મળી નથી, રાહ જોઈને બેઠી હશે, એને તો ખબર નથી કે આપણે જવાના છીએ એમ. હા એ વાતે તારી એકદમ સાચી છે, કે આપણે બેનને મળવું હતું નહીં હાટું તો આવવાના હતા, એના કરતા વહેલા નીકળી ગયા, પણ હારું હાર આ ભમરાળી મારી તબિયત બગડી. આમ તો કાંઈ પણ કરું ને તો એ કાંઈ ન થાય, પણ હવે થોડા વખતથી હું છું છે ની સમજણ નથી પડતી. એમાં એવું કાંઈ નથી, આ હમણાં છે ને થોડાક વાયરા જેવા વાયા છે, બધાને આવી રીતના બસ મજા બગડી જાય છે, એટલે થોડુંક ખાણી પીણી ધ્યાન રાખવું ને દવા લઈ લેવી, બીજું તો હું. એ વાત તારી એકદમ સાચી છે, હા શું કહું ને તો હમણાં તો કુદરત રૂઠો હોય ને એવું લાગે છે. આ જો ને ઉનાળો જતો રહ્યો, સોમાં હું બેસી જઉં તો એ વરસાદ દેખાતો નથી, અને બફારો તો એવો થાય છે કે એક જગ્યાએ ઊભું રહેવાનું મન ન થાય. સાચી વાત છે, આ બફારામાં તો છે ને માણા મરી જાય ને એવું લાગે, અરે મને તો હું રાંધતી હોય ને ચૂલે એટલી ગરમી થાય, પણ શું કરું કામ કઈ રહી છૂટકો નથી. એ વાત એકદમ સાચી છે, હવે આ નસીબમાં લખ્યું જ છે જે એ ભોગવે વગેરે છૂટકો થોડો છે, પણ હું શું કહું કે આપણે હા બેનની ઘેર તો જઈએ છીએ, પણ બેન પાસે ઘેરે તો હોય ને આ ગામોત્રે તો નહીં ગઈ હોય ને. બેનને બિચારાને કોણ ગામોત્રે લઈ જાય, ઘરે જ હશે અને ઘરના કામ ઢેડતા હશે. એવું નથી, હા હોય પણ હકે આ કુમાર છે એ બેનને લઈ ગયા હોય. કુમારને તો ઓહો મજાના લઈ જવા હોય, પણ એની માં છે ને મંત્રા જેવી એ લઈ જવા દે તો ને. એ વાતે તે હાસી કર્યો, આપણે પણ આ વાવડ વગેરે જાય તો ખરા, પણ ખોટી ઉપાધિ ન થાય ને તો સારું. ઉપાધિ તો શું થવાની, હું તો એમ કહું છું ભગવાન ન કરે, પણ આપણે છે ને વાવડ વગર જઈને તો આપણને ખબર પડે કે એની હા હું આપણી બેનને રાખે છે કેમ. હા એ વાત તો તારી હોય 100% હાસી હો, કારણ કે જો ખબર હોય ને આપણે જઈએ ને તો એ બેન અરે જેવું વર્તન કરતા હોય ને એવું વર્તન ન કરે, અને સારું વર્તન કરવા માટે, અને આ વાવડ વગર આપણે પોગીએ ને તો આમ આપણને સામેથી જ દેખાઈ જાય કે ઘરમાં કેવું છે, શું કરે છે, શું વર્તન છે લોકોનું. સાચી વાત છે, આપણે પહેલા ક્યારેક જતા તો કેવે આપણે બેનને હસાવતા, હા બાપા કર્યા કરે, બટ્ટા તારે આ નથી કરવું, બટ્ટા તારે તે નથી કરવું, અને પછી એ તો એકવાર હું વળી સાંભળી ગઈ એટલે મને ખબર પડી કે એની હા હું આપણી બેનને કેવું દુઃખ દે છે. સાચી વાત છે, સારું હોય હવે આ ઘડીક ઊભા રહ્યા ને તો થોડું ઘણું સારું લાગે, તો હવે ધીમે ધીમે પાછું હાલવાનું ચાલુ કરીએ. હા લાવો એ થેલો હું લઈ લઉં. રેવા દે ને હું રાખું છું મારી પાસે. હાલ હા હે રામ. હજી તારા નાટક કેટલાક દેહાલ છે? આજે છે દાડો,
રક્ષાબંધનનો. અને અઠવાડિયાથી જોઉં છું, રોજ રાખડી જોવાની, રોવાનું ને મૂકવાનું, રાખડી જોવાની, રોવાનું ને મૂકવાની. ઘરના કામ તો કરવાના નહીં. બા, આવશે મારો ભાઈ આજે આવશે, અને નહીં આવે ને તો હું તમારા અંધય દુઃખ પૂરા કરી નાખાય, આ ઝેર પી અને મારો જીવ આપી દેવું, એટલે તમને શાંતિ થઈ જાય બા. સરસ, એટલે મને ધમકી દેશ કે હું ઝેર પી. જો તારી કોઈ ધમકીઓની મારા પર અસર નહીં થાય, આમે છે ને તારો ધણી અને મારો ધણી બે કહે છે કે પથ્થર પર પાણી રેડવાનું, મારી હારે વાત કરવી એટલે, એટલે હું પથ્થર તો શું, એટલે તું ઝેર પીવે કે તને તું બાળી નાખે, કૂવો બૂરે, મને કાંઈ અસર નહીં થાય, એટલે આવી ધમકીઓ તતો દેવાની જ નહીં મને. બા, આજના દિવસે તો આવા શબ્દનો ઉપયોગ ના કરો. તું કરેશ ને, તું કરેશ ને એમ બોલી કે આ મારો ભાઈ નહીં આવે ને તો હું આજે ખાઈશ નહીં, અપવાસ કરીશ, દૂધ પીને હોઈ જઈશ, એને બદલે તું તો મને આ ઝેરનો વાટકો બતાવેશ, તો તું બહુ પાછી હારી ભાષા વાપરશ. બા, ઝેર મારે તમારા લીધે જ પીવું પડે છે ને, તમારા મેણા ટોણા મર કા આંબળી આંબળીને. હા લ્યો, મેણા ટોણા, અરે ભાઈ નથી આવતો તો નથી આવતો, એમાં મેણા ક્યાં આવ્યા. આવશે મારો ભાઈ આવશે, મને ભરોસો છે. બસ, તો એ ભરોસા પર જીવે રાખને, તો આ ઝેર પીવાના હું કામ તું નાટક કરસ, મને ભૂંડી લગાડવા ગામમાં. બા, હું કામ આવું વાત કરો છો, આજે એક દિવસ તમારું વર્તન સારું રાખો મારા ઉપર, મને ખબર છે હું તમને ગમતી નથી, મારા મા બાપ ગરીબ છે એટલે. રોજ માણા રોતું હોય ને તો એ આજનો દી તો એ હશે, સોખથું સારું રાખે, પણ તારું, તારું છે સારું, તો પછી આમાં હું ક્યાંથી વળી સુધરી જાઉં. બા, કઈ બેન ખુશ હોય જેનો ભાઈ આજે આ તહેવારના દિવસે એની પાસે ના હોય, તો તમારે બા ભાઈ નથી ને એટલે તમે આ વસ્તુ નહીં સમજી શકો, તમને ભગવાને ભાઈ આપ્યો હતો તો તમે મારી લાગણી ને મારી ભાવનાને હંધી હમત. હતો મારો ભાઈ હતો, એ તો મરકીનો રોગ લાગ્યો ને એમાં બિસારો ધામે પોસી ગયો, અને તું એમ કહેશ કે જે બેનનો ભાઈ આજે ન આવે તો એ બેનને હક ક્યાંથી હોય, તો પછી ભરોસો કેમ રાખસ કે એ આવવાનો છે. તારે તો છે ને બે બાજુ ઢોલકી વગાડવી છે, ભરો હોય રાખવો છે અને ઝેરે પીવું છે, બે વાત તો બને નહીં ને. બા, બે વાત તમારા હાટું જ રાખી છે ને મેં, મારા હાટું તો નથી, અને આજે હું આમ ખાઈને કહું આજે મારો ભાઈ નહીં આવે ને તો હું મારો જીવ દઈ જ દેવાની છે તમને. તારા કર્મમાં લખાણું જ હશે કે રક્ષાબંધન ને દાડે તારો ભાઈ નહીં આવે અને તું ઝેર પી, એટલે તારો ભાઈ છે ને બાનું બનશે તારું મરવાનું, બાકી તારું મરવાનું તો નક્કી જ છે. બા, આજ વસ્તુ તમારી દીકરી યારે થઈ હોત તો તમારા દીકરા બહાર પરદેશ કમાવા ગયા હોત અને ત્રણ ત્રણ ચાર ચાર વરહુદી હેતલબેન પાસે રાખડી બંધવા ના જઈ હગત તો તમે શું કરત, તમે તમારી દીકરીના આવા જ મહોરકા બોલત જેવા મને બોલો છો એવા. નહીં, મેં મારી દીકરીને લોખંડ જેવી બનાવી હોત કે જો વર ન આવવાનો હોય ને તો એના નસીબે એને છોડી દેવાનું, મનમાં મનમાં આશીર્વાદ દઈ દેવાના, પણ છે ને એના માટે આહુડા નહીં પાડવાના. આ જમાનો હાવ બદલાઈ ગયો છે, કોઈ કોઈનું નથી, ભાઈ ભેટ લાવે તો ભાઈ વાલો લાગે, ન લાવે તો લે પરદેશ કમાવા ગયો તો મારા હારું કઈ લાવ્યો નહીં. આવું કે તમારી જેટલું તમારી દીકરી જેટલું મારું કઠણ દિલ નથી પાડાનું, હું છે ને કોમળ છું અંદરથી આવ, અને કોઈ બેન એવી ના હોય કે તેનો ભાઈ નું આવે રાખડી બંધવાને હરખાતી હોય, બધી બેનની આ જ પરિસ્થિતિ હોય, પણ આ વાત, પણ આ વસ્તુને તમે ક્યારેય નહીં સમજી શકો. સાચી વાત છે, હા સાચી વાત કરી. આ બધી બહેનો જે તારા જેવો કુમળો સ્વભાવ હોય ને અને એના ભાઈઓ જો ન આવે ને અને એ જો આમને આમ ઝેરના વાટકા પીવે ને તો બે વાત થાય, એક તો ઝેર વેચવાવાળા અમીર થઈ જાય અને બીજું ગામમાં ક્યાંય બેનું રહે જ નહીં, એટલે પછી ભાઈઓને રાખડીઓ બંધાવવાનો વખત જ ન આવે. હારામાં હારી વાત કરી તે, મને તો એ ખબર નથી પડતી તમારી ક્યાં જન્મનો વેર વાળો છો, હું બગાડ્યું છે બામે તમારું આ ઘરમાં આવીને, એ તો કયો મને વેર તો તું વાળસ. આ ઝેર પીને આખા ગામમાં તું મારા નામનો ભવાડો કરે તો વેર તો તું વાળવા આવી છે. ના બા, હું ગમે એ કરે તમારું કે આ ઘરનું કોઈનું નામ નહીં આવે. તો છે ને તારો ભાઈ હાંજ સુધીમાં આવે કે ન આવે એક ચિઠ્ઠી લખતી જા કે હું છે ને આ જે પણ કંઈ પગલું ભરું છું ને એમાં મારી હાવનો ક્યાંય વાંક નથી, એમ લખતી જા પહેલાં અત્યારે મારી સામે, પછી તારે જે કરવો હોય ને એ કરજે, તો હું ગામને બતાવી તો શકું. જો ભાઈ હું એ લખીને ગઈ છે આમાં મારું કાંઈ વાંક નથી.
બા તમે કેવી હાહુસ હોવો, કેવી માસ હોવો, મને તો એ ખબર નથી પડતી. દીકરાની વોવાયા મરવાની વાત કરે છે અને તમે એને ઉપરિયામણું લઈને એક શબ્દ નથી કહેતા, અને અમુકાનું તમે એને મરવા માટે વધારે મજબૂર કરો છો. તો તને શું લાગે કે હું તને ના પાડું કે તારો ભાઈ બે વર નથી આવ્યો, એમ આ વરે નહીં આવે, તું તારે ખમી જા, આવતા વર્ષે નક્કી આવશે તો તું ઝેર પીવાનું બંધ કરી દઈશ. હા, તમે આ કડવા મેળા વાળવાનું બંધ કરી દો ને તો બધું મારા માટે ઘણું છે. પણ નહીં, તમારે કડવા મેળા જ બોલવા છે મને જ્યારે હોય ત્યારે મારા ભાઈને લઈને. તારી હારે વાત કોણ કરે? ભાઈ, મને એમ હતું કે આજે મારો વીરો આવશે, એની બેન પાસે રાખડી બંધાવવા. પણ નહીં, હવે મારી હાહુ કહે છે, નહીં સાચું જ કહે છે ભાઈ, તારે મારી યારે સંબંધ નથી રાખવો, તને તારી આ બેન ગમતી નથી, એટલા માટે તારે તારે તારી બેન ગમતી જ નથી. હું તારે કેવું હતું ને કે બેન તું મને ગમતી નથી, આમ તારે આગું રહેવું તું મારા વીરા. હશે ભાઈ, ભાઈ તે મને મજબૂર કરી દીધી મારા વીરા પગલું ભરવા માટે. આજે બેન, ભાઈ ભાઈ ક્યાં હતો આટલો ટાઈમ, ક્યાં હતો? ના બેન, રડી સહી મારી બેન, હા હું કરવા જતી હતી. તારી બેન ની જરા કઈ યાદ નો આવી? હા, ત્રીજું વર્ષ થયું તે મારી પાસે રાખણી નથી બંધાવી, અને તને એમ નથી થતું કે હું મારી બેનને એક ફોન કરું, એક કાગળ લખું કે કઈ બેન જીવે છે, મરી ગઈ છે, કઈ ખબર નથી પડતી તને? એવું નથ બેન, મજબૂર હતો, મારે આવું તો તારી પાસે. હા, એટલા વર્ષ વીતી ગયા, જ્યારે પણ રક્ષાબંધન આવતો ને ત્યારે એવું થતું કે હા રક્ષાબંધન તો મારે મારે મારી બેન પાસે પોગી જવું છે, રહેવું જ નથી. છતાં પણ શેરના વાયરામાં એવો અટવાઈ ગયો તો ને કે ત્યાંથી નીકળી જ નતો એક તો. એવી તે કેવી મજબૂરી ભાઈ, એવી તે કેવી મજબૂરી કે તને તારી આ એક ને એક બેન ને યાદ નથી આવતી? તને ખબર છે કે બા બાપુસી વયા ગયા પછી મારે તું એક જ હતો, કોઈ નતું તારા સિવાય, તોય બધા હું કહેતા ખબર છે? તારા ભાઈ ને તારી હારે વ્યવહાર નથી રાખવું એટલા માટે તારો ભાઈ નથી આવતો. કેવું થોડી છે મારી બેન, એક ભાઈ પોતાની બેન હારે વ્યવહાર નો રાખે, આપણા પ્રેમ વશે કઈ ભરોવો નતો? અરે નાનપણથી આપણે એક મા પાસે ઉસરીને મોટા થયા, મારા હુક દુઃખમાં મારી સંગાત રહી, અને તને એવું લાગ્યું કે તારા ભાઈને તારી યાર સંબંધ નથી રાખવું. ભાઈ, અરે એક બેન ને તાયા તૈન તૈન વરે તારી રાજ હતી, તને ખબર છે મારા કાળજા ઉપર તેલ રોડાતા, બધા ભાઈ બેન ને રાખડી બાંધતા, સુધી હું એમને એમ ની મારા મોઢે બેસી. તને હું લાગે છે બેન, તને અહીંયા ડામ લાગતા અને મને ત્યાં ત્યાં મજા આવતી હશે, મારું કાંડું પણ અરે અરે રક્ષાબંધન ઉપર ખાલી રહેતું, બીજા ભાઈ બહેન ને જયારે હું રાખડી બાંધતા જોતો ને ત્યારે ત્યારે મારું હૈયું કંપી ઉઠતું કે કેવો કેવો બદનસીબ ભાઈ છું કે રક્ષાબંધન ઉપર મારી બેન પછી બેન ને કઈ પડી જ નથી, બેન જીવે છે, મરી ગઈ છે, એવું છે, એવું નહીં કઈ. અને ભાભી, તમે પણ ભાઈ ને ના કીધું કે બેન ને ફોન કરીએ, બેન પાસે રાખડી બંધાવીએ કે કઈ? બેન, તમને તો ખબર છે તમારા ભાઈ ને તમારું કેટલું છે, હવે તમે બે ભાઈ બેન આ બધું ભૂલી અને આજે મળ્યા છો ને, તો આ લ્યો, આ લ્યો, પેલા તમારા ભાઈને રાખડી બાંધી દીધી અને બધું દુઃખ ભૂલી જાઓ.
ઓકે દિવસ ની રાખડી ભાઈ તારે આટવા ત્રણ ત્રણ વાર થી એક રાખડી લઈને તારી રાહ જોઈ ને બેઠી તારી બેન કે આજે મારો વીરો આવશે કાલે મારો વીરો આવશે મારા ભાઈ ને હું રાખડી બાંધી બેન ઈ ટાણું હવે આવી ગયું છે એટલે છે ને આ રોવાનું બંધ કરો અને હસતા મોઢે તમારા ભાઈ ને રાખડી બાંધી દો હા મારી બેન બરકત મળે મારા ભાઈ ને ખોવાઈ ગયો તો તારી બેન બબ્બે વર્ષ થી આવડા પાડતી હતી તને ખબર છે હું એને ખીજાતી એને ગમે એમ બોલતી એટલા સારું કે એનું કાજુ કઠણ કરે એના ભાઈને રાહ ન જોવે એને લાગતું હતું કે હું એને મેણા મારું છું એને હું ગમે એમ બોલું છું ના બટા માનું હૃદય છે માનું હૃદય છે હું પણ એવું ઈચ્છતી હતી કે જીગુને એનો ભાઈ મળે રાખડી બંધાવે અને બે ભાઈ બેન મળે આ વખતે તો એને એમ કહી દીધેલું કે જો મારો ભાઈ નહીં આવે ને તો હું ઝેર પી લઈશ અને તોય મેં મારા હૃદય ઉપર પથ્થર મૂકીને મેં કીધું કે આ તું ઝેર પી જશે તો જ તો એ તારી વાટ જોવે તો જ વાટ જોવે જીગુ તને હું લાગીશ બટા હું તને જે બોલતી હતી આકરા વેણ કહેતી હતી મારા દીકરાની ને તારા હરાની વાતો સાંભળતી હતી એના મેણા સાંભળતી હતી મને સારું લાગતું હતું ના બટા ના તારું કાળજું કઠણ કરવા માટે શું એવું બોલતી હતી તારો ભાવે જે સમય વીતી ગયો ને એને તમે કે હું પાછો નથી લાવી એકવાર ના હા અત્યારે ખુશીનો માહોલ છે ને તો હવે આ માહોલમાં મારે આસુડા ન જોતા હા અને આ તમે બેન હાટુ જે લઈવા છો ઈ તો દઈ દ્યો અને બા હાટુ લઈવા છો ઈ દઈ દ્યો હા લ્યો બા હા તમારા હાટુ બટા પેલા તારી બેન ને દે આ વીર પસલી પેલા બેન ને દેવાય હા પણ ના પેલા બેન ને દે લે હા તારા હાટુ હાડી અને આમાં ઘણી બધી છે મારો ભાઈ મને વસન આપે ને કે બેન બધી રક્ષાબંધન માં તારી પાસે આવી વીર પતલી માં તારી પાસે આવી તો જ બાકી જમવાનું નથી દેવું કઈ નથી દેવું મારે તને હા બેન હા હું તને વસન આપું છું દે વસન વસન આપું છું કે આજ પછી એક પણ રક્ષાબંધન હું તને મળ્યા વગર નહીં જાઉં અને હા આ તમારા ભાઈ નહીં આવે ને તો હું ઢોળીને એને લઈ આવીશ બાકી આવશું ખરા હા અને જેટલું ખીજા હોય ને એટલું ખીજાજે પણ પેલા જમા ખીજાય ને એનો તો કાન ખેંચીને જમવા લઈ જવાની સવાલ મારી ભેગો રવડા માં